નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. નર્મદા ડેમની સપાટી હાલ 138 મીટરને પાર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટીથી માત્ર 68 સેન્ટીમીટર બાકી છે. મધ્યપ્રદેશથી પાણીની સતત આવક થઈ રહી છે અને હાલ નર્મદા ડેમમાં 7,10,000 પાણીની આવક છે. જ્યારે ડેમના 23 દરવાજા ખોલી અને 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. હાલ ડેમમાં 2 વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો સંગ્રહ છે. અત્યારે સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટરની છે. પાણીનો આવરો સતત મધ્યપ્રદેશ તરફથી ચાલુ છે. 8 લાખથી 9 લાખ ક્યુસેક પાણી ઓંકારેશ્વર અને ઇન્દ્રાસાગર ડેમમાંથી આવી રહ્યું છે. સાથે પાણીનો આઉટફ્લો પણ અમે મેન્ટેન કરીએ છીએ, પણ એની અંદર ધ્યાન આપવાની જે બાબત છે, ભરૂચ શહેર અને 175 જેટલા ગામડાઓ વડોદરા, ભરૂચ અને નર્મદાના, એની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવાનું થાય છે. સાથે ભરૂચ કલેક્ટર દ્વારા વારંવાર રજૂઆત થઈ રહી છે કે ભરતીને કારણે પૂનમ છે એટલે ભરતી થાય છે, અને એ ભરતીનું પાણી જ્યારે નર્મદાના આઉટફ્લોના પાણીની સાથે ભેગું થાય તો ભરૂચ શહેરની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાય છે, એને પણ અમારે ધ્યાનમાં રાખવાની થાય છે. અને આ બધા પાસાઓને ધ્યાનમાં લઈને, ડેમ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમે ડેમની સપાટી ધીરે ધીરે વધારીએ છીએ અને એના કારણે આજે 138 મીટર ઉપર અમે પહોંચ્યા છીએ.